लड़ तो आवे हे वीर मोक्ष राज लड़ तो आवे आवा होड़ा नगा बुलावावे आवो सोलो की सूरो जावे
झोली भर दे। देशभक्ति को मैंने बहुत सरस याद आई है। क्या बात है, मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी।
ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश तैयारों जो साचा भगत ने साजा अपना हिंदुस्तानी ऐसे ही बधाई ताड़ियों पड़ से। ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश तैयारों, इस देश तैयारों का नैना, ये देश है दुनिया का गहना। गले में जब घुंघरू जीवन का नाद सुनाते हैं, यह अपना पराया कोई नहीं, यह अपना पराया कोई नहीं है, धरती माँ उपकार तेरा। बोलो थोड़ी अरमात की आज के आनंद नी हवे आपूड़ी बापूड़ी छा जे आवा देवु आवी दीजो भाई। मारू नाम प्रवीण भाई कस्तूरभाई वालोदरा, हूँ मुंबई मा रुकी सेवा समाज जनरल महापंचायत मा महामंत्री तरीके कार्यरत छु, अने चेंबू स्टेशन तालुका मा हूँ एक प्रमुख तरीके काम करी रह्यो छु। तो अमे आज गोवर्धन भाई दर वर्षे आज अय्यावेज में एमना नैयारण परिवार तरफ आज कार्यक्रम आयोजन थाय छे, एमा मने दर वर्षे बोलावे छे एमने। गया बे वर्ष थी कई कार्य में बीजी होवाथी हूँ आवी न शक्यो, छता पण आज समय में समय काढ़ीने अने माना दर्शन माटे हूँ अहीं आवी पहोंच्यो। केम के जो मानो मानी इच्छा न होय के मने बोलाव नथी तो અહીંયા દર્શન કોઈ જ કરી શકતું નથી, અને આજે હું અહીંયા આવી પહોંચ્યો, મને ખૂબ જ મારું ભાગ્ય છે કે તમારા જેવા બધા વ્યક્તિઓ સામે હું આવી ગયો અને મારા દર્શન મળ્યા મને। આજે બે નાના બાળકોએ ગોવર્ધનભાઈના બારામાં કંઈક બે શબ્દો લખ્યા છે, એ તમને વાંચી સંભળાવું છું, જરા ધ્યાનથી સાંભળજો। બે છોકરાઓનું નામ છે અવિનાશભાઈ પ્રવીણભાઈ નૈયારણ તેમજ જયપાલભાઈ નૈયારણ। તેમણે જે લાઈન લખી છે, એવા ઓતરાદાના તમારા ઓરડા ખોડિયારમાં ગોવર્ધનભાઈ વીરા કીર્તિ મેળવી અય્યાવેજ ગામમાં, એવા બાબુભાઈ જેવા તમારા
बांधवा जमनी से तमारी बाई रे गोवर्धन भाई वीरा कीर्ति मेळवी नैयारण कुळ मां एवा खुमानसिंह जेवा तमारा साथ रे इने खमा करे खोडियार गोवर्धन भाई वीरा एवा कमलेश भाई जेवा तमारा दीकरा एमने जीजेरा लड़ाओ लाड रे गोवर्धन भाई वीरा कीर्ति मेळवी नैयारण कुळ मां एवा धूड़ा भाई जेवा तमारा बापूजी गोवर्धन भाई वीरा तमने खमा करे खोड़ियार रे गोवर्धन भाई वीरा कीर्ति मेळवी नैयारण कुळ मां रे जय मां खोड़ियार। आजे आजे बे शब्दों एटले जे लाइनो लखी छे आ बे नाना बाळकोए लखेली छे जे आटला आपणे आटली उमर आपणी थई गई होवा छतां पण आपणे जे मनमां विचारी नथी शकता एवा शब्दोमां आजे एमने पोतानुं मन व्यक्त कर्युं छे અને ગોવર્ધન ભાઈના બારામાં લખેલું છે તો આજે શબ્દો લખવાથી ગોવર્ધન ભાઈ એકદમ પ્રેરિત થઈ ગયા અને એમને ખુમાનસિંહ દાદા એમના હસ્તે ગોવર્ધન ભાઈ તરફથી આ બંને બાળકોને 501 રૂપિયા આપવામાં આવે છે એમનો આ બંને બાળકોએ સ્વીકાર કર્યો તો ઘણું સારું લાગશે। બે બાળકોને બોલાવું છું અવિનાશભાઈ પ્રવીણભાઈ નૈયારણ અને જયપાલભાઈ નૈયારણ ખુમાનસિંહ બાપુ તરફથી ખુમાનસિંહ બાપુના હસ્તે 501 રૂપિયા ગોવર્ધન ભાઈ તરફથી આ બંને બાળકોને પ્લીઝ મહેરબાની કરીને તાળીઓથી વધાવજો પ્લીઝ। આજે બાળકોએ જે લખેલું છે બહુ સુંદર લખેલું છે અને સારો વર્ણન કરેલું છે એ બાબત તાળીઓ કરજો પ્લીઝ। ધન્યવાદ। હવે દાદાને વિનંતી કરે છે ખુમાનસિંહ દાદાને કે બે શબ્દ બોલે। રો ખોડિયાર માત કી જય। આજે અયાવીસ ગામમાં આપણે ઘણા વર્ષથી ગોવર્ધનભાઈ ખોડિયાર માતાજીની સ્થાપના કરી મૂર્તિ સારી લાવ્યા અને દર વર્ષે આ મહોત્સવ ઉજવે છે જે ખરેખર અમે સરવૈયા સમાજ દર વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ઉજવીએ છીએ 64 ગામના। તો આ એક જ ગામમાં અમારા જેટલો સામે આ કાર્યક્રમ રૂડો કરી બતાવ્યા છે એટલે એને ધન્યવાદ આપવા ઘટે એના જેટલા જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને દર વર્ષે આવું ને આવો પ્રગતિ કરતો રહે એવી મારી શુભેચ્છા। અને અત્યારે હું જાહેર કરું આમ ગોવર્ધનભાઈ મારી ઓલી નાનો ગાડી છે ને એને દાનમાં આપું છું અત્યારે જાહેરમાં ખોડિયાર માત કી જય। દાદા ખૂબ ખૂબ આભાર તમારો કેમ કે અમારી સમાજમાં તમે ઘણો જ મદદ કરી રહ્યા છો અને આવી જ રીતે અમારી પ્રગતિમાં પણ તમારો ખૂબ મોટો હાથ છે એ બદલ અમે નૈયારણ પરિવાર તરફથી અને અમારા રૂખી સમાજ તરફથી પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ। હલો ભાઈ શ્રી અને એમાં હું તો રેલવે માં ભાઈ એટલે આ બધી મને ટેવ પડી ગયેલી હોય પણ આ બધી મજા કરવાની વાતો હોય એમાં અમારા પૂજનીય એવા ખુમાનસિંહ બાપુ અમારી હામાં બેઠા હોય અને અમારી ગજગજ છાતી ફૂલે ત્યારે અમારા પરિવારને એમ થાય કે અમારા પાછળ કંઈક છે એવા મોભી દાનવીર શ્રી ખુમાનસિંહ બાપુને આજે હું દિલથી સ્વાગત કરું છું। એમાંય આજે ખોડિયાર જયંતિ માં ભગવતીનો ઉત્સવ હોય હું તમે બધા ભેગા થયા છીએ ત્યારે માના સાનિધ્યમાં ગુણગાન ગાતા હોય ત્યારે મને એક પંક્તિ યાદ આવે છે કે માં બોલવાથી કેટલું પુણ્ય અને કેટલું પાપ। માં નામના શબ્દમાં
કેવી તાકાત રહેલી છે મારા ભાઈ. એટલે મોઢે બોલું માં, પછી મને હાશે ને નાનપણ સાંભળે. મોઢે બોલું માં, પછી મને હાશે ને નાનપણ સાંભળે. આ મોટાપણની બધી મજા મને કડવી લાગે. કાક કવિઓએ મહાપુરુષોએ આજે શબ્દોને વર્ણન કર્યું છે. માં બોલવાથી અને માં મોઢામાંથી જ્યારે શબ્દ નીકળતો હોય ત્યારે બધું કડવું લાગે, પણ માં એક શબ્દ એવો છે કે મોઢામાંથી અમી જરવા મળે. આવી માની તાકાત છે. એટલે ગોરધનભાઈ મને કીધું કે ભાઈ ચાનો લંચ છે એટલે થોડીક કંઈક બે વાતો કરો. એ દીકરા ઉપર ચા આપી દે ભાઈ. સ્વયં સેવકોને ભાઈ કમલેશ તું ઉભો થઈ જા, ઉભો થઈ જા બેટા, તું ઉપર જવા દે. ચા તું ઉભી જા. ઉપર આપી આવો ને ભાઈ. એટલે મારે આજ કલાકાર થઈને આવવાનું હતું એટલે મને બહુ મોકો મળ્યો નહીં બોલવાનો, એટલે મારે ખોટ ગઈ. ગોરધનભાઈ કે આજ કંઈક તમે કરો, નકર હવે આપણે તો આપણું ગામ કહેવાય. પછી બીજી વસ્તુ એ કે હવે ગામમાં ગામમાં ઓલું શેરીમાં કેમ કૂતરું ભણતું એમ એવું લાગે. એટલે એનાથી કોઈ બીવે નહીં, ખબર બધાને ખબર હોય કે આ તો શેરીનું કૂતર્યું છે, કઈ કરડે નહીં. પણ આજે તમે સૌ ભેગા થયા હોય ત્યારે મને ખરેખર બહુ આનંદ આવે છે. અને એમાંય માના ખોળામાં પણ તમે જ્યારે ભેગા થયા અને તમારા જે દર્શન અમને થાય છે ને એમાં અતિશય મને મજા આવે છે. કે જેની જોતા હતા અમે વાટ, ઈ નર અમને હમા મળે પછી ઉઘડે મારા અહીંયાના હાર, એને કૂચી ન હોય કામની. એવી સરસ મજાની કવિઓએ વાતો કરી છે કે તમને જોઈને ખરેખર વધારે અતિશય આનંદ આવે છે. અને એમાંય અમારે બાપુની હાજરી હોય, એમાંય સરવૈયા પરિવાર તમામ ગામના આજુબાજુના અહીંયા પધારે છે, અતિશય મજા આવે છે. અમે ગમે ગમે ત્યાં હોઈએ, મારે ખરેખર નોકરીમાં ઘણી બધી આ કોરોનાના હિસાબે તકલીફ પડે છે, પણ છતાં એમ થાય છે કે ભાઈ નોકરી તો એ માં ભગવતીની દયાથી થઈ રહે, બાકી એ હવે જવું પડે એમાં ન હાલે. આવી માની દયાથી બબે ત્રણ ત્રણ દિવસ મહેનત કરી અને માં ભગવતીની આરાધના માટે અમે સૌ ભેગા થઈ છીએ બાપુ, ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે ગામ અમને સહકાર આપે છે અને આપશે એ અમને ખાતરી છે. પણ વધુ અપેક્ષા એવી રાખું છું કે બાપુ કદાચ અમારી કંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરી દેજો, તમારા છોરું છીએ, અને સહકાર આપતા રહેશો. બીજી વસ્તુ કે આવા કંઈક ધાર્મિક કાર્યોની અંદર બાપુને તો કંઈ કહેવું નથી પડતું, પોતે દાનવીર છે બાપા. અને એમાંય ગરાસિયાના દીકરા એમ કંઈ કહેવું ન પડે. એટલે સરવૈયા પરિવારમાં આવા મહાપુરુષ દાનવીર જે ખુમાનસિંહ બાપુ છે ત્યાં સુધી અમને તો એવી ગળાહુજી વિશ્વાસ છે કે નૈયા પરિવારને કાંટોય ન ભાંગે. કારણ કે જેની વાહે આવું મોટું પરિવાર હોય સરવૈયા કુળ, આપણને શું થાય. આવી બધી વાતો અમારા હૈયામાં લખાઈ ગયેલી છે. કારણ કે વર્ષોથી અમે ઘણા સમયથી આ કાર્યક્રમો કરીએ છીએ અને એની અંદર અમને જે અમારું ગામ એ આવે છે, એ અમને જે સહકાર આપે છે ને એ અમે જોઈ રહીએ છીએ. કોઈ જાતનું ના જાત ભાત કોઈ વસ્તુ આ ગામમાં આપણે નથી પાડી. પછી વર્ષો પહેલાંની વાતો કરતા હોય ત્યારે એમ થાય કે અમે બહાર હોઈએ ને આઉટ સ્ટેશન, કારણ ગાડીઓમાં હોય એટલે ઘણી બધી વાતો થતી હોય.
આવું સ્ટેશન હોય ત્યારે એમ થાય કે લા ભાઈ તમારું ગામ તો બહુ માથા ભરે, આવો ત્યારે ખબર પડે. પણ એ બધી બહારની વાતો છે. અને ખરેખર માનસ સાનિધ્યમાં દર્શન કરીને ક્યારેક એ જ માણસ ફરીને પાછો મળે 400 મહિને તો એમ કે ભાઈ યાર મજા આવી ગઈ, હો ભાઈ તમારા ગામમાં ગયા. કારણ કે આવું ભાવનગરમાં થી મારે ટેટ મુંબઈ હું જે અમે આંટો મારતા હોય ને ત્યારે આવા ઘણા બધા ચહેરાઓ મળે. અને અમારે તો ધંધો એ જ હોય કે પેસેન્જરની યારે ડીલિંગ કરતા હોય ત્યારે નમસ્તે સાહેબ કરીને પૂછે, સાહેબ તમારું ગામ કયું? તો આપણે કહીએ કે ભાઈ અમારું ગામ એ આવે છે. લે હું જ્યાં પાછું પણ ખેનો જ છું, પણ ઘણા વર્ષથી આવી એવો આવું બધું હોય. પણ વાતડીઓ વગતાડીઓ જણ જણ ઝંઝવીઓ ને પછી હેડા હેડા માનવી ને જેડી જેડી વાતડીઓ. વાતડીઓ વગતાડીઓ જણ જણ ઝંઝવીઓ પછી હેડા હેડા માનવી ને જેડી જેડી વાતડીઓ. આ તમે બધા છો એટલે મને મજા આવી. અને વધારે કઈ વાત કરવી નથી. હવે શ્રીપાલ બાપુને વિનંતી કરીએ કે સરસ મજાના ભજનો લઈને આવે ને માના ખોળે ગુણગાન ગાય. શ્રીપાલ ભાઈ પધારો બાપુ. હા જો એક બીજી વાત કે પોતે સાહિત્ય કલાકાર છે, મારી ભૂલ થી મને એમ હતું કે કોઈક ગાય કલાકારની તરીકે કદાચ જો કે દરબારોના દીકરાઓને તો દાઢી મૂસ ને એવું બધું હોય અને કલાકારો નહીં હોય. એટલે બાપુને વિનંતી કરું છું કે બાપુ સોરી મારી ભૂલ થઈ ગઈ, હું એ કલાકારમાં પણ તમે સાહિત્યકાર છો. એટલે માં ભગવતીના ગુણગાન આજે જે તમારાથી માને ફૂલની તો ફૂલની પાંખડી બે પુષ્પો માના ચરણોમાં પીરશે એવી આશા રાખું છું. શ્રીપાલ બાપુ જય માતાજી. હા તબલા વાદક જે ત્યાં હોય ત્યાં આવી જાય બાપા, જ્યાં ત્યાંથી તુષારભાઈ પધારો બાપા. અનગણ ઘડા ભવગા નમો આધે નારાયણી માળવી સ્વરૂપ વેરા માં ચિંતા વિઘ્ન વિનાશની કમલા સની શક હતી હંસવાહિની મળી દુર્ગા દેવ સમ મળી આકાશ પાતાળ દુધર અંબર અન નાગ સુરા નર પાય નમે દિગપાળ દિગંબર આઠ હિ ડુંગર સાત હિ સાયર તેણ સમે તો નવનાથ અને 967 નારીએ અને હાથ પસારી તે મહરી રવરાય રવેશી જગ ભ્રમેશી માળે વકડવેશ્વરી તોય પ્રોઢ સિંધુ પરે જુગતી પચ્છમે અને મધ્યમાં એશિયાની હટારી ઈ હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષણ જાણે કટારી ઈ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારવા અને જલનિધિ ધ્યાન સરણી ઈ ભારતી ભૌમની વંદુ તન આવણી
तन धन्य हो धन्य सौराष्ट्र धरणी धन्य हो धन्य सौराष्ट्र धरणी धन्य हो धन्य सौराष्ट्र धरणी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम जिसने सारा जीवन काटा बरसी तीर कटारों से और यहाँ प्रभु का वतन पला है आजादी के नारों से कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों पद्मिनिया अंगारों में बोल रही है कण कण में कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम एक हरे बता वंदे मातरम वंदे मातरम
मातृभूमि ने माथड़ा देवा जे आवजो गरजे शिवाजी ढोला था। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी ढोला था। और मुगलों की ताकत को जिसने तलवारों पे ढोला था। और हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। और बोली हर हर महादेव के, बोली हर हर हे, बोली हर हर महादेव के, बच्चा बच्चा बोला था। शिवाजी ने रखी थी लाज हमारे शान की, इसमें किसे तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जारे, हर हर बोलो यार, बधा एक हारे हाथ ऊंचा करी अने मारी हारवार एक हारे बधाने हर हर नो नाद करवानो छे। अरे देखो मुल्क मराठो का यहाँ यहाँ शिवाजी बोला था। अरे मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था। और हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। और बोली हर हर महादेव की, बोली हर 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 हर, बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था। यहाँ शिवाजी ने रखी थी लाज हमारे शान की, स्मृति से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। હજી હવે અતુલભાઈ ને પણ આપણે સાંભળવાના છે।